બિપોરજોયમાં લોકોને જમાડનાર બિલ બાકી છે। મધ્યાહન કેન્દ્રોએ બિપોરજોય સમય લોકોને જમાડ્યા હતા। 15થી વધુ જિલ્લામાં કરોડો રૂપિયાની ચૂકવણી બાકી। લોકોને 3 સમયનું ભોજન આપવામાં આવ્યું હતું। 6 મહિના બાદ પણ તંત્રે બિલ નથી કર્યા પાસ। વાવાઝોડા સમયે મધ્યાહન કેન્દ્રોને ભોજનની જવાબદારી અપાઈ હતી। બિપોરજોય વાવાઝોડામાં લોકોને જમાડનારના બિલ હજુ પણ બાકી છે। પંચાયતે આ બિલ પાસ જ નથી કર્યા। બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોને મધ્યાહન કેન્દ્રોમાંથી જમવાનું જે છે તે પૂરું પાડવાનો કલેક્ટર દ્વારા મૌખિક આદેશ જે છે તે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં જે છે તે કરવામાં આવ્યો હતો। પરંતુ 6 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ તેમના બિલ જે છે તેમની ચૂકવણી જે છે તે કરવામાં નથી આવી। ગુજરાત કર્મચારી મંડળ મધ્યાહન ભોજનના પ્રમુખ કિશોરભાઈ જોશી આપણી સાથે છે। કિશોરભાઈ, શું કહેશો, ઘણો સમય વીતી ગયો છે, હજુ પણ બિલ બાકી છે અને કેટલા કરોડના બિલ બાકી છે? ખાસ કરીને જ્યારે બિપોરજોય વાવાઝોડું આવ્યું ત્યારે દરેક સેવાડાના ગામમાં જ્યાં વહીવટતંત્ર નથી પહોંચી શક્યું ત્યાં અમારા કર્મચારી મારફત મધ્યાહન ભોજનના જે જથ્થો છે એમાંથી અને પ્લસ અમારા કર્મચારીએ જે રૂપિયાનો ખર્ચો કરીને આશ્રિતોને સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું, સવારે નાસ્તો, બે ટાઈમ જમવાનું, ચાર ટાઈમ જમવાનું આપેલ અને અમને મામલતદારશ્રીની સૂચનાથી મૌખિક સૂચના હતી કે તમે આ આશ્રિતોને જમારો। સરકારશ્રીની સૂચના મુજબ અમે બાળકોને ભાઈ લાભાર્થીને જે બિપોરજોય વખતે હતા એને જમાડ્યા, પરંતુ અમે મામલતદાર સાહેબને તથા સ્થાનિક અધિકારીઓ અવારનવાર રજૂઆત કરી, ત્યારબાદ અમે કમિશનર સાહેબને પણ આ બાબતની રજૂઆત કરી છે કે સાહેબ અમારે જે જથ્થો વપરાણો છે, મધ્યાહન ભોજનનો વપરાણો છે, પ્લસ અમારા નાના 3000ના કર્મચારી એને આ ખર્ચો કર્યો છે, તો આ 3000ના કર્મચારીને પોસાય નહીં, જેથી કરીને એક સેન્ટરની અંદર 100-150 જણા નાસ્તાના જમવાના ઘણો બધો ખર્ચો થાય છે, એના માટે અમે 2-3 વાર કમિશનર સાહેબને નાયબ મજલિસ કમિશનરને મૌખિક રજૂઆત કરી, લેખિતમાં રજૂઆત કરી, કોઈ નિરાકરણ આવેલ નથી। સરકારશ્રીની જોગવાઈ છે કે વાહન ભાડું આપણે એજન્સીથી જે તે મધ્યાહન ભોજન કેન્દ્ર સુધી વાહન ભાડું આપવું એવો સરકારશ્રીનો ઠરાવ છે, છતાં પણ આજની તારીખમાં જ્યારથી ગેસ અમલમાં આવ્યો ત્યારથી અમારે એક પણ સંચાલકને ગેસનું ભાડું આપે નહીં। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તહેવારો પહેલા આરોગ્યના દુશ્મનો બેફામ બન્યા છે। ઘી, પનીર, માવો, તેલ, મલાઈ બધા જ માલ ભેળસેળ કરવામાં આવી રહી છે। બનાસકાંઠામાં શંકાસ્પદ વેજ ફેટ ઘીના 116 ડબ્બા સીલ। અમદાવાદમાં 8000 કિલો અખાદ્ય તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો। અમદાવાદમાં ઘી, મોડો, માવો, પનીરના સેમ્પલ પણ ફેલ। અમદાવાદમાં પનીરના 10 માંથી 5 સેમ્પલ ફેલ નીકળ્યા। રાજકોટમાં 7 ટન અખાદ્ય મલાઈનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। મલાઈનો ઉપયોગ જંક ફૂડ અને મિલ્ક પ્રોડક્ટ્સમાં થતો હોય છે, ત્યારે ક્યારે થશે આવા આરોગ્યના દુશ્મનો પર કાર્યવાહી? નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે, બીજી બાજુ આગામી સમયમાં દિવાળી છે, પરંતુ ક્યાંક આનો ફાયદો અત્યારે વેપારીઓ, લાલચુ વેપારીઓ ઉઠાવી રહ્યા છે, એટલા જ માટે ઘીમાં ભેળસેળ કરવામાં આવી રહ્યું છે, તેલમાં ભેળસેળ કરવામાં આવી રહ્યું છે, તો મલાઈ અને પનીરનો જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાં પણ 80% સેમ્પલ્સ ક્યાંક ફેલ ગયા છે, એટલે કહી શકાય કે ક્યાંક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીઓ દરેક જગ્યાએ છે। ઘી, મલાઈ, પનીર અને અખાદ્ય તેલનો જથ્થો તો મળી જ આવ્યો છે, પરંતુ અગાઉ મરચું હોય, હળદર હોય, મરી મસાલા હોય, તમામ વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવી રહી છે। જિગ્નેશ અમારી સાથે ન્યૂઝરૂમથી જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, 4 એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ને આ કોઈ આ વર્ષની વાત નથી, દરેક તહેવારમાં ફૂડ અને આરોગ્ય વિભાગ દરોડા પાડે છે, સેમ્પલ લે છે, નકલી છે તેવું સામે આવે છે, પરંતુ ફરી વખત આવા વેપારીઓ, જે લાલચુ વેપારીઓ છે, તે માર્કેટમાં નકલી વસ્તુઓ વેચી જ રહ્યા છે, શું વિગતો સામે આવી રહી છે? પ્રીતિ, વાત કરવામાં આવે તો સ્વાસ્થ્યના દુશ્મનો, એટલે કે જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે તેવા દુશ્મનો વિરુદ્ધ કડક કાર્યવાહી નથી થતી, તેમના વિરુદ્ધમાં માત્ર કહી શકાય કે તેમના નમૂના ફેલ થાય છે, 5-10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવે છે કોર્પોરેશન કે આરોગ્ય વિભાગ દ્વારા, અને ત્યારબાદ તેમને ફરી પાછો છૂટો પરવાનો આપી દેવામાં આવે છે, તેવી જ ડુપ્લિકેટ અથવા તો ભેળસેળવાળી વસ્તુ વેચવા માટેનો જે 4 ઘટનાઓ અલગ અલગ સામે આવી છે, જેના અંદર કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને સાથે જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જે કાર્યવાહી કરી છે તેમાં અમદાવાદ હોય, ડીસા હોય કે
પછી અન્ય કોઈ જગ્યાએ તમામ જગ્યાએથી ભેળસેળવાળી વસ્તુ મળી આવી છે, જેમાં કહી શકાય કે જે વેજ ફેટના જે બનાસકાંઠામાંથી 116 ડબ્બા ઘીના છે તે કબજે કરવામાં આવે છે, જેના ઉપર નથી પેકિંગ ડેટ લખવામાં આવી કે નથી તેના અંદર કહી શકાય કે એક્સપાયરી ડેટ લખવામાં આવી, સાથે જ કયા કન્ટેન્ટનું ઘી છે તે અંદર કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 8000 કિલોનો અખાદ્ય તેલનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે, જે તેલ ક્યાંક ને ક્યાંક કોઈ ફરસાણ અથવા તો અન્ય કોઈ દુકાનોમાં વપરાતું અને તહેવાર સમયે ફરી વખત લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું છે. માટે કહી શકાય કે અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં બનાવટી ઘી, મોળો માવો, પનીરના જે સેમ્પલો લેવામાં આવ્યા છે તે પણ ફેલ થઈ રહ્યા છે. કોર્પોરેશન 10 સેમ્પલ લે છે, તેમાંથી 5 સેમ્પલ ફેલ થઈ રહ્યા છે. એટલે કે અમદાવાદ હોય કે રાજ્ય હોય, જે 10 વાનગીઓ તૈયાર માર્કેટમાં મળે છે તેમાંથી 5 વાનગીઓ ખાવા લાયક ન હોવાનું સામે આવે છે. કારણ કે જે રો મટીરિયલ ઝડપાયું છે તે અલગ અલગ અન્ય જે વસ્તુઓ બનાવવામાં છે, મીઠાઈ અને માવાની જે વસ્તુઓ બનાવવાની હોય છે તેમાં ઉલ્લેખ થતો હોય છે. પરંતુ આખરે વાત ત્યાં જ આવીને ઊભી રહે છે કે આવા વેપારીઓ વિરુદ્ધ નક્કર કાર્યવાહી ન થતાં તેમને છૂટો દોર મળે છે. દર વખતે કોર્પોરેશન જ્યારે કાર્યવાહી કરે છે આરોગ્ય વિભાગ, ત્યારે માત્ર તેમને 10,000 કે 50,000નો દંડ તેમની પાસેથી વસૂલી લેવામાં આવે છે. પરંતુ તેમના દ્વારા જે મિલાવટ કરેલી જે વસ્તુઓ માર્કેટમાં વેચવામાં આવે છે, પછી તે પનીર હોય, ઘી હોય, તેલ હોય કે પછી મલાઈ હોય, કોઈ પણ વસ્તુ, તે લાખો લોકોના આરોગ્ય ચેડા કરી રહ્યા છે, આરોગ્યને જોખમમાં મૂકી રહ્યા છે. પરંતુ આવા વેપારીઓ વિરુદ્ધ નથી ગુના દાખલ થતા, નથી તેમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવતી, નથી તેમના યુનિટ સીલ થતા, અને માટે જ આવા વેપારીઓ બે રોકટોક રીતે પોતાનો કારોબાર છે તે ચલાવતા હોય તેવું સામે આવી રહ્યું છે. બિલકુલ, આભાર જિગ્નેશ તમામ વિગતો માટે. તો ખાસ, રાજકોટમાં 7 ટન અખાદ્ય મલાઈનો જથ્થો જપ્ત કરાયો છે. આ તમામ વસ્તુ જેમાં તેલ છે, ઘી છે, મલાઈ છે, પનીર, આ બધી વસ્તુ એવી છે કે જે ઘરમાં પણ રોજિંદી ઉપયોગ થતી જ હોય છે અને એમાં જ ભેળસેળ કરવામાં આવતા લોકોના આરોગ્ય સાથે ક્યાંક તહેવારના સમયે ચેડા કરવામાં આવે છે. લોકોને એવું હોય છે કે અમે સારા દુકાનમાંથી સારી વસ્તુ વધુ ભાવ ખર્ચીને લાવીશું, પરંતુ ક્યાં નકલી વસ્તુઓનો ઉપયોગ થયો હોય તે ગ્રાહકને ખ્યાલ નથી આવતો અને જ્યારે આવા સેમ્પલ લેવામાં આવે છે ત્યારે ફેલ નીકળતા હોય છે. પરંતુ એ પહેલાં, ફેલ નીકળતા પહેલાં ગ્રાહકો તેને આરોગી પણ જતા હોય છે. કેન્દ્રીય કર્મચારીઓને આજે મળશે દિવાળી ભેટ. કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 4% વધારાને મંજૂરી. મોંઘવારી ભથ્થા વધારાને કેન્દ્રીય કેબિનેટ આજે મંજૂરી આપશે. કર્મચારીઓને મળતું કુલ ભથ્થું વધીને 46% થશે. દિવાળી પહેલાના પગારમાં વધારો રિફ્લેક્ટ થાય તેવી શક્યતાઓ. તો કેન્દ્રીય કેબિનેટે 28 સપ્ટેમ્બરે આ વધારાની જાહેરાત કરી હતી. મોંઘવારી ભથ્થા વધારાને કેન્દ્રીય કેબિનેટ આજે મંજૂરી આપશે. કર્મચારીઓને મળતું કુલ ભથ્થું વધીને 46% થશે. તો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, દિવાળી પહેલા પગારમાં આ વધારો રિફ્લેક્ટ થઈ જશે તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. તો કેન્દ્રીય કેબિનેટે 28 સપ્ટેમ્બરે આ વધારાની જાહેરાત છે તે કરી હતી. તો કેન્દ્રીય કર્મચારીઓ માટે અત્યારે સારા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓને આજે મળશે દિવાળી ભેટ. જૂનાગઢના ઉપરકોટમાં નમાજ પઢવાનો કેસ. નમાજ અદા કરનાર યુવાનોની ઓળખ થઈ ગઈ છે. યુવાનની વહેલી સવાર સુધીમાં પૂછપરછ કરાઈ. યુવાનોના સોશિયલ મીડિયાના એકાઉન્ટની તપાસ કરવામાં આવી. 15 ઓક્ટોબરે ઉપરકોટમાં નમાજ અદા કરી હતી. ઉપરકોટમાં નમાજનો મામલો. નમાજ અદા કરનાર યુવાનોની ઓળખ થઈ ગઈ છે અને યુવાનોની વહેલી સવાર સુધી પૂછપરછ કરવામાં આવી હતી. યુવાનોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ વેરીફાઈ કરવામાં આવ્યા. યુવાનોએ 15 તારીખે અને રવિવારે ઉપરકોટમાં નમાજ અદા કરી હતી. તો યુવાનોના નિવેદનો પણ લેવામાં આવ્યા. ગુજરાત વિદ્યાપીઠમાં ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે. ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થિનીઓને ગરબા રમવા પર પ્રતિબંધ. જો ગરબા રમવા હોય તો વિદ્યાપીઠમાં વિદ્યાર્થિનીઓને નો એન્ટ્રી. વિદ્યાપીઠમાં 50 વર્ષથી ચાલતા નવરાત્રી મહોત્સવમાં પ્રતિબંધ. નવરાત્રી મહોત્સવમાં પ્રતિબંધ લાગતા વિદ્યાર્થિનીઓમાં રોષ જોવા મળ્યો. અગાઉ ફી અને સર્વધર્મ પ્રાર્થના પર પ્રતિબંધ મુદ્દે સર્જાયો હતો વિવાદ. વિદ્યાપીઠમાં 50 વર્ષથી નવરાત્રીનો મહોત્સવ ચાલે છે, પરંતુ અચાનક વિદ્યાર્થિનીઓને ગરબા રમવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જો ગરબા રમવા હોય તો નો એન્ટ્રી. તો ગુજરાત વિદ્યાપીઠ વધુ એક વખત વિવાદોમાં આવી છે. વિદ્યાર્થિનીઓને ગરબા રમવા પર પ્રતિબંધ. જો ગરબા રમવા હોય તો વિદ્યાપીઠમાં નો એન્ટ્રી.
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાત્રે 12 વાગ્યા બાદ પણ ગરબા ખેલૈયાઓને ગરબા રમવાની છૂટ આપી. ખેલૈયાઓ અને આયોજકોમાં છવાઈ ખુશીની લહેર. હવે નોકરિયાત લોકો પણ પૂરતા સમય સુધી ગરબે ઝૂમી શકશે. પહેલા રાત્રે 12 વાગે ગરબા બંધ થવાથી ખેલૈયાઓને અગવડ પડતી હતી, પણ સરકારના નિર્ણયને લોકો આવકારી રહ્યા છે. सही, एक अच्छी बात अपनी गुजरात गवर्नमेंट ने, गृह अध्यक्ष जी ने जो दी है बहुत अच्छी दी है. क्योंकि जनरली क्या हो रहा था कि हम लोग 12 बजे तक इसको क्लोज कर देते थे. पुलिस का दबाव, मतलब ऐसा माहौल था कि पुलिस का जो एक कानून था, जो लॉ था कि भाई हमें 12 बजे क्लोज करना है, और प्रेशर की वजह से नहीं, नॉर्मली हमें ऐसे ऑर्गेनाइजर लगता कि भाई ठीक है, एक जो लॉ है, जो कानून है, हमें उसको फॉलो करना है और 12 बजे उसको बंद कर देना है. मगर जनरली हो क्या रहा था कि लोग, जो नौकरी वाले लोग थे, वो लेट पहुँच रहे थे, तो जो अभी 10 दिन का हमारा जो त्यौहार है वो एन्जॉय नहीं कर पा रहे थे. तो मैं दिल से, मतलब एज ए ऑर्गेनाइजर, सभी हमारी जो कम्युनिटी ऑर्गेनाइजर कम्युनिटी, उनकी तरफ से कहना चाहूँगा कि भाई ये बहुत अच्छा एक मैसेज या एक जो लॉ लागू किया है वो खेलैया और जनरल पब्लिक के लिए बहुत अच्छा है कि भाई हम लोग जब भी चाहे इसको भी 12:30-1 बजे तक, जब तक हमारा वो लोग नहीं थकते या लोग मना नहीं करते, तब तक ये इसको चालू कर रख सकते. गरबा ने गरबा थकी गुजरात ने आ संस्कृति જ્યારે દેશ અને દુનિયા સુધી પહોંચી છે ત્યારે ગુજરાતના સૌ ખેલૈયાઓ શાંતિપૂર્વક આનંદપૂર્વક ગરબાનો આનંદ લઈ શકે, માં અંબાની ભક્તિ કરી શકે તે માટે નવરાત્રિ સમયસર શરૂઆત થાય અને વધુમાં વધુ સમય લોકો ગરબા રમી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીના સૂચનથી પોલીસને બી ખાસ સૂચન કરવામાં આવ્યું છે કે કોઈ બી પ્રકારના ગરબે રમનાર લોકોને, ખેલૈયાઓને ખલેલ ના પહોંચે, નવરાત્રિનો આનંદ સૌ લોકો લઈ શકે તે પ્રકારની વ્યવસ્થાઓમાં મદદગાર થાય. રમે અમદાવાદના ગરબામાં ખેલૈયાઓ ન રમી શક્યા ગરબા. નવરાત્રિમાં ખેલૈયાઓ છેતરાયા. સાયન્સ સિટી પાસેના પાર્ટી પ્લોટમાં આયોજકોનું રાતોરાત ઉઠામણું. નવરાત્રિમાં પાર્ટી પ્લોટમાં આયોજકો ગાયબ. પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓને જોવા મળ્યું ખાલી મેદાન. રમે અમદાવાદના ગરબામાં ખેલૈયાઓ ગરબા ન રમી શક્યા. ખેલૈયાઓ છેતરાયા. નવરાત્રિમાં પાર્ટી પ્લોટમાં આયોજકો ગાયબ થઈ ગયા. રાતોરાત ઉઠામણું કર્યું. પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ ગરબે રમવા ગયા તો ખાલી ખમ મેદાન જોવા મળ્યું. સાયન્સ સિટી પાસે આવેલા પાર્ટી પ્લોટમાં આયોજકોએ રાતોરાત ઉઠામણું કર્યું. ગરબાનું કોઈ આયોજન ન હોવાથી ખેલૈયાઓ વિલા મોઢે પરત ફર્યા. તો સંસ્કારી નગરી વડોદરાનું નામ સાર્થક કરતી ઘટના. મુસ્લિમ અગ્રણીનું અવસાન થતા 30 મિનિટ ગરબા રોકી દેવામાં આવ્યા. રાજમહેલ રોડ સ્થિત તાડફળિયા ગરબા મહોત્સવની ઘટના. રાત્રિના 10 વાગે 60 વર્ષીય હુસેન કોલીવાલાનું અવસાન થયું. મુસ્લિમ અગ્રણીની અંતિમ યાત્રા નીકળતા ગરબા રોકી દેવામાં આવ્યા. સન્માન સાથે મુસ્લિમ અગ્રણીના જનાઝાને વિદાય અપાઈ. ગરબા રોકીને સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. તાડફળિયાના શેરી ગરબા દ્વારા કોમી એખલાસનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. છેલ્લા 50 વર્ષથી અહીં હિન્દુ મુસ્લિમ સમાજ એકસાથે તહેવારો ઉજવે છે.